સમગ્ર ચરોતર પંથકમાં સીએનજીની ઘટ મર્યાદિત જથ્થામાં જ ગેસ રિક્ષા 100 ગાડી 200 બોર્ડ મળશેના બોર્ડ લાગે ચરોતર પંથક આણંદ જિલ્લામાં ચરોતર ગેસ મંડળી દ્વારા ચાલતા ગેસ મથકો પર ગત રવિવારથી જ મર્યાદિત જથ્થામાં ગેસ મળતો હોવાથી રિક્ષામાં માત્ર 100 રૂપિયાઓ ગાડીઓમાં માત્ર 200નું ગેસ ભરવામાં આવશેના બોર્ડ લગાવવામાં આવ્યા હતા દરેક જુદા જુદા વાહન દીઠ મર્યાદા બાંધી દેવામાં આવી હતી ગેસ પુરાવતા ગેસ ગ્રાહકોએ આ પ્રત્યે અસંતોષ દાખવ્યો હતો 8 કેજીની જગ્યાએ 4 કેજી જ ગેસ મળી રહ્યો છે એટલે કે માત્ર 100-200 રૂપિયા મુજબ ગેસ આપવામાં આવી રહ્યો છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક ગેસની ઉણપ તો નથી સર્જાઈને તદઉપરાંત આગળથી જ ગેસ કંપની દ્વારા 90,000 એમએમની સામે માત્ર 63,000 એમએમ જ ગેસ અપાઈ રહ્યો છે તેમ જણાવવામાં આવી રહ્યું છે પૂરતા પ્રમાણમાં જ જથ્થો મળે તે માટે આગળ રજૂઆત કરાશે તેમ તંત્ર દ્વારા જણાવાયું હતું દરેક ગેસના ગ્રાહકોની લાગણી અને માંગણી છે કે વહેલી તકે પૂરતા પ્રમાણમાં ગેસ મળતો થાય તેવી તંત્રને અપીલ કરાય છે જી આપનું નામ જી મારું નામ મનીષ વાઘેલા છે જી આપણે ગેસ ઓછો મળી રહ્યો તેને કારણે શું શું તકલીફો પડી રહી છે અરે સાહેબ 100 રૂપિયાનું ગેસ મળે એમાં અમને શું પોવાય ઘડી ઘડી ધક્કા ખાવાનો હોય અમારે અને હેરાન ગતિ થાય સાહેબ અમારે રોજી રોટી ના મળે ફરીઓમાં પહેલું તો અમને ગેસ ઓછો મળવાથી અમારું જે રેગ્યુલર જે રૂટિંગ હોય છે એ બગડી ગયું છે ઘરમાં ફેમિલી કોવિડના લીધે ઓલરેડી ઓલ તકલીફ હતી અને બીજું કે ગેસ ઓછો મળવાથી વધારે તકલીફ ઊભી થઈ ગઈ છે જેને લઈને અમારું જે પરિવાર જે રોજીરોટી ચાલતી હતી એમાં બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો બરાબર સરકારને એક જ અપીલ તંત્રને કે જે રેગ્યુલર પ્રમાણમાં જે અમને રાજેન્દ્ર રોજ રોજ ગેસ મળતો હતો એ પ્રમાણે જો મળે બહુ સારું તો બહુ મોટી મહેરબાની સરકાર જી આપણું નામ મારું નામ વાહિદાય દિવાન છે જી આપણે આજે ગેસ ઓછો મળ્યો છે જેના કારણે શું શું તકલીફો પડી રહી છે ગેસ ઓછું હોય એટલે શું છે કે ધંધો ના થાય પહેલાં તો બરાબર ગેસ ઓછું હોય એટલે કંઈ જવાનું હોય તો જવાય રહે ઇમરજન્સીમાં કંઈ તકલીફ પડે દવાખાનામાં જવું હોય તો કંઈક તકલીફ પડે બીજા નંબરમાં 100 રૂપિયાનું ગેસ નાખીએ એટલે ગેસ આવે કેટલું બરાબર છે 15-20 કિલોમીટર ગાડી ફરે એના લીધે તકલીફો તો પડવાની જ છે બરાબર છે હવે ગેસ એજન્સીઓ અને બીજા તંત્રને શું કહેવા માગશો હવે એને તો મારે એમ જ કહેવું છે કે આ જે અંદરની અંદરની એમની લડાઈઓ છે બરાબર છે જે ઝઘડાઓ ચાલે છે કે જે બી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે અને આ બધું જે છે એ ક્લિયર કરી દે એટલે અમને આ જે તકલીફો પડે છે એ તકલીફો બંધ થઈ જાય અને પૂરતું ગેસ મળે એટલે અમે આખો દિવસ ધંધો કરીએ અને ઇમરજન્સીમાં કંઈક જવાનું હોય અને કંઈ તકલીફો પડે છે એ તકલીફો ના પડે જી જી